વિરામ બાદ આપ સર્વ દર્શકોનું જામનગર એટ નાઇન ન્યૂઝમાં ફરી સ્વાગત છે. હવે જોઈએ આગળના સમાચારો. દર માસના ચોથા બુધવારે યોજવામાં આવતો મુખ્યમંત્રી શ્રીનો તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ તારીખ 25/6/2014 ના બુધવારના રોજ દરેક તાલુકા કક્ષાએ તથા જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ તારીખ 26/6/2014 ના ગુરુવારના રોજ કલેક્ટર કચેરીએ યોજાનાર છે. આ અંગેના નિયમ અનુસાર પ્રશ્નો સંબંધિત કચેરીને મોકલી આપવા સંબંધિત સર્વે નોંધ લેવા કલેક્ટર શ્રી જામનગરની યાદીમાં જણાવાયું છે. શૈક્ષણિક વર્ષ 2014-15 માટેના નવા સુધારેલા શિષ્યવૃત્તિના ફોર્મ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી જામનગર ખાતે આવી ગયા છે. શિષ્યવૃત્તિ મેળવવા માટે માજી સૈનિકો માટે વાર્ષિક આવક રૂપિયા 2 લાખથી વધુ ન હોવી જોઈએ, જ્યારે દિવંગત સૈનિકના ધર્મપત્નીઓ તથા તેઓના આશ્રિતો માટે કોઈ આવક મર્યાદા લાગુ પડતી નથી. જે લાભાર્થીઓને ગત વર્ષ શિષ્યવૃત્તિ ચકવવામાં આવેલ તેઓને કચેરી દ્વારા શિષ્યવૃત્તિના ફોર્મ ટપાલ મારફત ઘરના સરનામે મોકલવામાં આવેલ છે. ફેબ્રુઆરી 2013 સુધી નિવૃત્ત થયેલા માજી સૈનિકોએ ફોર્મ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીમાંથી કચેરી સમય દરમિયાન રૂબરૂમાં અથવા ટપાલથી મેળવી લેવાના રહેશે. શિષ્યવૃત્તિના ફોર્મ સંતાનને આગળ ધોરણમાં પ્રવેશ મેળવ્યા પછી દિવસ 45માં જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી જામનગર ખાતે જમા કરાવવાના રહેશે. સમયગાળા બાદ મળેલા કે અધૂરી વિગતોવાળા અથવા અધૂરા પ્રમાણપત્ર સાથે આવેલ ફોર્મ રદ કરવામાં આવશે, જેની ખાસ નોંધ લેવા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી જામનગરની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુમાં જણાવ્યું છે કે SSC, HSC, PTC, ITI, ડિપ્લોમા અભ્યાસક્રમમાં 70% કે તેથી વધુ માર્ક્સ અને ગ્રેજ્યુએશન અને ડિગ્રી કોર્સમાં 60% કે તેથી વધુ માર્ક્સ મેળવનાર માજી સૈનિક અથવા દિવંગત સૈનિકના ધર્મપત્નીઓના સંતાનોને શિષ્યવૃત્તિ ઉપરાંત પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવશે. સમાચારો પૂર્ણ કરતા પહેલા કરી લઈએ ફરી એક નજર મુખ્ય સમાચાર પર. જામખંભાળિયા નજીક 5.5 કિલો સોના સાથે ફરારી દાણચોરને ઝડપતી DRI. GTPL અનસ્ટેકેબલ નેટવર્ક પર જામનગર એટ 9 ન્યૂઝમાં ફરી મળીશું. ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો. ધન્યવાદ.